મજામાં. હવે આજે આપણે કરવાનું છે ધોરણ 3 વિષય ગણિત. ગણિતની અંદર બાળકો આજે આપણે કરવાનું છે ચેપ્ટર 3 આપો અને લો. બાળકો આ ચેપ્ટર વિશે મેં તમને માહિતી આપી હતી કે આપણા રોજબરોજના જીવનમાં સવારથી લઈને સાંજ સુધી આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ, તેમાં ખાસ કરીને સરવાળા અને બાદબાકીના. આ ચેપ્ટરના માધ્યમથી આપણે સરવાળા અને બાદબાકીના દાખલા તેમજ કોયડા ઉકેલના દાખલા શીખવાના છે. તો બાળકો પાના નંબર 30 સુધી આપણે આમાં કરાવી દીધેલું છે. તો જુઓ બાળકો, એમાં આપણને પાના નંબર 30 સુધી કરાવીને એમાં હું ઝડપથી તમને સમજાવી દઉં કે 1 થી 16 પાતા બરાબર, પછી એમાં 2 થી લઈને 12 આપણને સરવાળો કરવાનો કીધો હતો કે કેટલા સ્ટેપ આગળ વધ્યા. તો બાળકો 10 સ્ટેપ આગળ વધ્યા હતા. ત્યારબાદ પાના નંબર 30માં આપણને કહ્યું હતું કે 4 માં 10 ઉમેરીએ તો 14 થાય, 14ની અંદર 10 ઉમેરીએ તો 24 થાય, બરાબર. તો એવી રીતના કૂદકો મારવાનો પ્રયત્ન કરવાનો હતો, એટલે કે સરવાળો કરવાનો હતો. હવે ત્યારબાદ આપણને કીટુના થોડા પ્રશ્નના આધારે જવાબ આપવાના હતા, જે સરવાળા અને બાદબાકી હતા, જે આપણે પાના નંબર 30 ઉપર કર્યા. હવે આજે કરવાનું છે પાના નંબર 31, જે આપણે થોડાક બાકી રહી ગયા છીએ, આજે આપણે કરાવી દઈએ, બરાબર. તો બધા જ બાળકો પાના નંબર 31 ખોલીને બેસશે. હવે જુઓ બાળકો, અહીં પાના નંબર 31 પર આપણને કહ્યું છે કે 28માં 9 ઉમેરતા. તો બાળકો 28માં 9 ઉમેરવાના કીધા છે, એટલે કે સરવાળો કીધો છે. તો 28ની અંદર 9 ઉમેરીએ તો 17 થશે. 17નો 7 વધી આવી 1, 2ને 1 3, તો બાળકો અહીંયા 37 આવશે. જુઓ બાળકો, મને તો ડાયરેક્ટ કરું એટલે ફાવે, પણ જો તમને ન આવડે ને તો તમારે 8ની અંદર 9 ઉમેરવાના, એટલે તમારે 8ની અંદર 9 ઉમેરશો ને એટલે 17 થઈ જશે. ન ફાવે તો આવી રીતના કરજો, 8, 5, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 થયા, 17નો 7 વધી આવી 1, 2ને 1 3, જવાબ આવશે 37, જે તમારે અહીં લખવાના છે. ત્યારબાદ આપણને કહ્યું છે 9 વત્તા 44નો સરવાળો કરો. તો બાળકો આપણને 9ની અંદર 44 ઉમેરવાના કહ્યા છે. તો બાળકો તમે આમાં 2 રીતે કરી શકો છો. 1 44ની અંદર ડાયરેક્ટ 9 ઉમેરી શકો, તો 44 પછી 45, 46, 47, 48, 49, 50, 51, 52 ને 53, તમે 53 એવી રીતનાય કરો શકો. અને આમેય કરી શકો કે 9ની અંદર 4 ઉમેરે તો 9 પછી 10, 11, 12ને 13નો તગડો વધી આવી 1, 4ને 1 5. તો 2 રીતના તમે કરી શકો છો, પણ અહીં તમારે 53 જવાબ આવશે. હવે ત્યાર પછી છે 98માંથી 34 બાદ કરવાના છે. તો બાળકો અહીં આપણે 98માંથી 34 બાદ કરશું. તો 8માંથી 4 જશે 4, 9માંથી 3 જશે 6, તો 64 જવાબ આવ્યો, એટલે અહીં 64 થશે. હવે 4 અને વધારાના 37 કેટલા થાય? વધારાના એટલે અંદર ઉમેરવાના છે, બરાબર. તો હવે 4ની અંદર આપણે 37 ઉમેરવાના છે. તો 7ને 4 કેટલા થશે? 7ની અંદર આપણે 4 ઉમેરી દઈએ, 7 પછી 8, 9, 10, 11નો 1 વધી આવી 1, 4, 3ને 1, 4, તો જવાબ આવશે 41, બરાબર. આમના મેં તમે કરી શકો, 37ની અંદર 4 ઉમેરી તો 37 પછી 38, 39, 40ને 41, એમ બી થઈ શકે, બરાબર. હવે ત્યારબાદ પછી કયું છે, 83માંથી 35 લઈ લેતા આપણને કેટલા મળે? જો બાળકો, હવે ગમે આપણે વસ્તુ લેવા જઈએ, વેપારીને તમે છે ને 83 રૂપિયા આપ્યા છે અને 35 રૂપિયાની વસ્તુ લીધું છે, તે આપણને પાછા કેટલા આપશે, બરાબર? આપણને પાછા કેટલા મળે? તો હવે અહીંયા 3માંથી તો 5 બાદ થશે નહીં, માટે અહીંયા 10 લેશું, અહીંયા થઈ જશે 7, અહીંયા થઈ જશે 10ની અંદર આ 3 ઉમેરવાના એટલે 13 થશે. હવે 13માંથી આપણે 5 બાદ કરીએ, અહીંયા
આવશે 8. હવે અહીં 7 છે તો 7 માંથી 3 બાદ કરીએ એટલે અહીંયા થઈ જશે 4. જવાબ થઈ ગયો 48. તો જુઓ બાળકો અહીંયા 48 લખવાના છે. હવે ત્યાર પછી જો અહીંયા આપણને 1 થી 100 સુધીનું કોષ્ટક આપેલું છે અને કહ્યું છે કે મારો ખોરાક શોધો. મિત્રો, મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલા ઓરડામાં ખાવાની વસ્તુઓ છે, તે ઓરડામાં નંબર શોધવામાં મને મદદ કરો અને મારા ઘરમાં તેમની નિશાની કરો. જુઓ તમને શું મળે છે. તો બાળકો, પાના નંબર 31 અહીં પૂરું થાય છે. હવે આપણે કરવાનું છે પાના નંબર 32. હવે અહીં આપણને ઉદાહરણ આપેલા છે. તો જુઓ બાળકો, પહેલું ઉદાહરણ છે 47 બરાબર 37 વત્તા 10. બરાબર 47 બરાબર 37 વત્તા 10. આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે? તો જુઓ બાળકો, પછી ત્યાર પછી આપણને ઉદાહરણ આપ્યું છે 37 વત્તા 9. તો 37 વત્તા 9 કેટલા થશે? તો 37ની અંદર આપણે 9 ઉમેરી તો 7માં પહેલાં આપણે 9 ઉમેરશું. તો આ તમને એક સહેલી રીત શીખવાડું છું. જો 7ની અંદર 9 ઉમેરીએ તો બહુ આપણે લાંબી ગણતરી કરવી પડે, બરાબર. એની કરતાં આપણે 9માં 7 ઉમેરી દઈએ તો 9 પછી 10 11 12 13 14 15 16 થશે. 16નો છગડો વધી આવી. હવે આ 3ની અંદર વધી 1 ઉમેરીએ તો 4. તો બાળકો જવાબ આવશે 46, જે આપણે અહીંયા લખવાના છે. ત્યારબાદ કહ્યું છે 65માંથી 30 બાદ કરવાના છે. તો અહીં આવશે 5, 6માંથી 3 બાદ થશે, અહીં આવશે 35, જે તમારે અહીંયા લખવાના છે, બરાબર. ત્યારબાદ અહીં કહ્યું છે 46 વત્તા 20 પ્રથમ કરવાથી તે વધુ સરળ થશે. એટલે અહીં આપણે જો 46 એને વત્તા 21 આપી દીધા છે. કહ્યું છે કે 46માં વત્તા 20 કરવાથી તે વધુ સહેલા બની જાય, બરાબર. જો અહીં આપેલા છે ને, તો હવે 46ની અંદર 20 ઉમેરવાના છે. તો 6 ને 1 7 4 ને 2 6 થશે. એટલે અહીં જવાબ 67 આવશે. હવે બાળકો, અહીં આપણને કહ્યું છે તેવી જ રીતે આ કેવી રીતના કરશો? તો જુઓ બાળકો, આપણને અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એ આપણે શોધવાની છે, બરાબર. અને કહ્યું છે 27માંથી 30 બાદ કરો. તો 87 માઇનસ 30 અહીં આવશે. અહીં મીંડું છે એટલે અહીંયા કરવાના 7. 8માંથી 3 બાદ કરશો, અહીંયા થઈ જશે 5. જવાબ આવ્યો 57. જો તે આપણે અહીંયા લખવાના છે. હવે એવી જ રીતના બધા દાખલા કરવાના છે. જુઓ બાળકો, આપણે ગમે એ બે રકમ આપી છે, બે રકમના આધારે આપણે ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે. આ રીતના બાળકો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તમારે સહેલી રીતે કરાવું છું, તે ધ્યાન આપજો. હવે અહીંયા આપણને જો અહીંયા ખાલી જગ્યા કહી છે, બરાબર, અને કહ્યું છે 67 ઓછા ખાલી જગ્યા 11, બરાબર. તો અહીં કઈ રકમ આવશે? તો અહીં વચ્ચેની રકમ આપણે શોધવાની છે. તો જો બાળકો, અહીંયા તો આપણને બરાબર 11 તો આપી દીધા છે. તો આ 6માંથી 1 બાદ કરીએ તો અહીંયા કેટલા થશે? 5. આ 6માંથી આ 1 બાદ કરીએ તો અહીંયા કેટલા થશે? 5. હવે જો 66માંથી 55 બાદ કરીએ તો કેટલા આવશે? 11. જવાબ આવી ગયો. તો આવી રીતના તમારે દાખલો કરવાનો છે. સમજાણું? આ 66માંથી 11 બાદ કરશો એટલે વચ્ચેના 55 તમને મળી જશે. હવે એવી જ રીતના અહીં આપણને બીજો દાખલો કરવાનો છે. જો અહીંયા આપણને કહ્યું છે 36, બરાબર. જવાબ છે 36. અહીં આપણને વત્તા કહ્યા છે, વત્તા અહીંયા આપણને 9 આપી દીધા છે, બરાબર. અને આ વચ્ચેની રકમ છે ને, એ આપણે શોધવાની છે, બરાબર. તો હવે આ 36માં આપણે 9 છે એ વચ્ચેની રકમ શોધવાની છે.
હવે એ શોધવા માટે આપણે શું કરશું બાળકો સહેલી રીતે? તો જો આ 36 છે ને, એમાંથી આપણે આ 9 છે ને બાદ કરી નાખશું, બરાબર? એટલે આપણને આ વચ્ચેની રકમ મળી જશે. જો મેં અહીંયા ગણતરી કરીને બતાડ્યું છે, અહીંથી દશક લઈશું, અહીંયા થઈ જશે 16, અહીંયા થઈ જશે 2. 16માંથી 9 બાદ કરીએ એટલે 16માંથી આપણે 9 બાદ કરશું એટલે અહીં થઈ જશે 7. અહીં 2 છે એટલે 2 અહીંયા મૂકવાના. તો જુઓ બાળકો, 27 જવાબ આવી ગયો. હવે બીજી રીતના કરીએ તો 36માંથી 9 બાદ કરીએ તો કેટલા થશે? 27, બરાબર? તો જો આ દાખલો આપણે આવી રીતના કરવાનો છે. હવે બાળકો, એવી જ રીતના હું તમને એક બીજો દાખલો બાદ બાકીનો અહીં શીખવાડી દઉં છું. હવે અહીં 40 વત્તા ખાલી જગ્યા આપણને પૂછી છે, બરાબર 76 જવાબ આપ્યો છે. તો મોટી રકમમાંથી હંમેશા નાની રકમ બાદ કરવાની છે. અહીં 76 માઇનસ તમે 40 કરી નાખો, બરાબર? તો જો અહીં આવશે 6, 7માંથી 4 બાદ કરીએ તો અહીં આવશે 3, તો જવાબ આવશે 36. હવે જો એમાં ને એમાં તમે કરીએ ને તો અહીંયા 36 જવાબ આવે. હવે સરવાળો આનો કરીએ તો કેમ થશે? 6 ના 6, અહીંયા આપણે 6 મૂકશું, બરાબર? આ 6 ના 6. હવે આ 3ની અંદર 4 ઉમેરીએ તો 7 થઈ જશે. તો આ બંનેનો સરવાળો કર્યો ને, આ બંનેનો સરવાળો, તો આ જવાબ આવી ગયો, બરાબર? તો આ રીતના તમારે દાખલો કરવાનો છે. આમાં તમને ગમે એક સંખ્યા પૂછી હોય ને વચ્ચેની, સરવાળો કરો, બરાબર? અથવા તો આવી રીતના બાદ બાકી કરો. તો તમારે આમ મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની છે એટલે તમને જવાબ મળી જશે. તો બાળકો, અહીં મેં જવાબ આપી દીધા છે. બાકીના દાખલા તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. તો બાળકો, આજનો આ પીરિયડ હવે હું અહીં પૂરો કરું છું અને હું તમારી પાસેથી રજા લઉં છું. આવજો બાળકો, અને તમને આજે કરાવેલી આ બધી જ વિગત તમારી બુકની અંદર પહેલાં ગણવાની છે અને પછી તમારે આમાં લખવાની છે. આ તમારું ઘરકામ છે, બરાબર? ઘરકામ તો તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. સારું બાળકો, હું તમારી પાસેથી રજા લઉં છું. આવજો.